નામના આપણા સરદારપુરના કવિ, એ કવિતા લખવા બેસે છે, સંત વિશે મારે કઈક લખવું છે, શું લખવું? દાન મહારાજની સાક્ષીએ લખેલી આ કવિતાની એક કડી મને અહીંયા બધા જ સંતોના ચરણોમાં પૂરી શ્રદ્ધા સાથે મૂકવાનું મન થાય. એમ વિચારે છે કે સંતનો સ્વભાવને કોના જેવો ગણવો, ત્યારે એને એટલું લખ્યું કે સંતોનો સ્વભાવ છે કેવો, સૂરજની જેવો સંતનો સ્વભાવ કહી શકાય? તો હા બરાબર, સૂરજ જેમ અજ્ઞાનના અંધારા ઓછા કરે છે એમ સંતો અજ્ઞાનના અંધારા ઓછા કરે છે, સૂરજ ધરતીના અંધારા ઓછા કરે, ધરતી અને સંતને સૂરજને સરખાવી શકાય. પણ પછી રણજીતભાઈ પાછો કવિને વિચાર આવે છે કે ચૈતર વૈશાખના તાપ તો દજાડી દે અને સંત કોઈ દી દજાડે નહીં, દજાડે એ કોઈ દી સંત ન કહેવાય. એટલે સૂરજની ઉપમા કિરીટસિંહભાઈ નક્કી કર્યું કે આ બરાબર નથી. તો કે ચંદ્રની ઉપમા યોગ્ય આપીએ, કારણ કે ચંદ્ર જેવી શીતળતા હોય છે એમ સંતમાં શીતળતા હોય. વળી કવિને વિચાર આવ્યો કે સંતને ચંદ્રની આરે સરખાવાય હાવ યોગ્ય નથી. કા? તો કે ચંદ્રમાં ડાઘ હોય છે અને સંતમાં કોઈ દી ડાઘ ન હોય, ડાઘ હોય એને સંત ન કહેવાય. ત્યાં કવિએ જે કડી લખી કે સંતોનો સ્વભાવ છે કેવો, એ જનતાની ગોદના જેવો, સંતોનો સ્વભાવ છે કેવો, એ જનતાની ગોદના જેવો રે, માની ગોદ જેવો સંતનો સ્વભાવ છે. શું કામ? કારણ કે બાપ છે ને એ ગાદી આપે છે આ દુનિયામાં અને માં છે ને ગોદ આપે છે. પ્રદીપસિંહ, બાપ ગાદી આપે, માં ગોદ આપે. યાદ રાખવું, દુનિયાની કોઈ પણ ગાદી ઉપર હુમલો થઈ શકે, ગોદ ઉપર કોઈ દી હુમલો ન થાય, કારણ કે માએ મમતાનો પાલવ ઢાંક્યો હોય. આગલી કડીમાં લખે છે કે સંત જેવો સંતનો સ્વભાવ માં જેવો હોય છે. ત્યારે એક ડગલું મે, એક ડગલું મે આગળ ભાળ્યા જનનીથી જગ સંત, એક ડગલું મે, એક ડગલું. કવિ કહે છે આ ધરતીના સાધુડા ચાહે કોઈ પણ સંપ્રદાયના હોય, જેને ભગવું કપડું પહેર્યું હોય કે જેના મનમાં સંન્યાસ હોય, એ પણ આવી જાય એમાં સાધુ પુરુષ. એક ડગલું મે આગળ ભાળ્યા જનનીથી જગ સંત, હે માહુરાવે ને સંત જગાડે, માહુરાવે ને સંત જગાડે, એ ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે કેવો, એ જનતાની ગોદ ના જેવો રે. માં હોડાવે છે જગતની મોહની નિંદરમાં, મને તમને હોડાવે છે. જ્યારે સંત મને તમને મોહની નિંદરમાંથી જગાડે છે, 84 લાખના ફેરામાંથી બહાર કાઢે છે, એવા સંતોની ભૂમિ હે. આખા ભારતના કટકામાં નજર કરો તમે, કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, કદાચ એ ક્ષેત્રમાંથી કોઈ ઇન્ટરનેશનલ લેવલનો કે નેશનલ લેવલનો નેતા નથી હોય એવું બને, કદાચ કોઈ અભિનેતા ન હોય એવું બને, પણ આ ધરતીનો એક ટુકડો એવો નથી જ્યાંથી એક સાધુ ન જન્મો હોય. ભલા માણસ, એક જ્ઞાતિ આપણી એવી નથી કે જ્યાંથી પગે લાગવાનું મન થાય એવો કોઈ હા ચાર પેઢીમાં હાથ પેઢીમાં સંત ન થયા હોય.